આજે પાલિતાણા ખાતે વાટલિયા પ્રજાપતિ સમાજ દ્વારા 19મો સમૂહ લગ્ન યોજાયો, તેમાં પ્રજાપતિ સમાજના 38 દંપતીએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા, તેમજ સમાજના આગેવાનો અને લોકો તેમના દીકરા દીકરીના લગ્ન સમૂહ લગ્નમાં જ કરશે તેવું નક્કી કર્યું. આજના મોંઘવારીના સમયમાં લગ્ન જેવો પ્રસંગ કરવો એ નાના અને મધ્યમ વર્ગના લોકો માટે ખૂબ જ મુશ્કેલ બની જાય છે. જ્યારે આજે લોકોમાં આવા મોંઘવારીના સમયમાં નાણાં અને સમયનો બચાવ થાય તે માટે સમૂહ લગ્ન સમૂહમાં જોડાવા પ્રત્યે જાગૃતતા આવી છે, ત્યારે ભાવનગર જિલ્લાના પાલિતાણાના લુહરા ગામે આજે પ્રજાપતિ સમાજના 19મા સમૂહ લગ્ન યોજાઈ ગયા, જેમાં 38 દંપતીએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. તેમજ સમાજના દાતાઓ દ્વારા તમામ દીકરીઓને એક સગ્ગો બાપ વિદાય આપે તે રીતે કર્યાવર આપી વિદાય આપવામાં આવી. આ સમૂહ લગ્નની સાથે સાથે બ્લડ ડોનેશન કેમ્પ પણ રાખવામાં આવ્યો હતો, જ્યાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું હતું. સમાજના આગેવાનો દ્વારા સમાજના કુરિવાજોને તિલાંજલિ કરવાનું આહ્વાન કરવામાં આવ્યું. કિરીટ સાગઠિયા, ZSTV, પાલિતાણા. અમારા વાટલિયા પ્રજાપતિ સમાજના આજે 19મા સમૂહ લગ્ન પ્રસંગે અમારા જ્ઞાતિના જે 38 નવ દંપતીઓ પ્રભુતામાં પગલા પાડી રહ્યા છે તેમના ઉપર દીકરા દીકરીઓ જે લગ્ન પ્રસંગે અમારું મિશન સામાજિક રીત રિવાજ ને ઉપર કાપ મૂકી સામૂહિક કાર્યમાં જોડાઈને સમાજની પ્રગતિની દિશામાં જાય દિશા તરફ લઈ જવા માટે એ જ અમારો મુખ્ય હેતુ છે. અને આ વર્ષે 38 નવ દંપતીઓ પ્રભુતામાં પગલાં પાડ્યા છે તે એમનું અને અમારા આ કાર્યક્રમમાં દરેક નવદંપતીઓને હું મા કુળદેવી ચામુંડા એમનું દાંપત્ય જીવન સુખમય અને શાંતિમય સ્વસ્થમય રહે એવી હું પ્રભુમાં પ્રાર્થના કરું છું. અને આજના પ્રસંગે આપાગીગા તથા કુળદેવી ચામુંડાને હું પ્રાર્થના કરું છું અને આ પ્રસંગે પધારેલ તમામ મીડિયા મિત્રોનો પણ હું આભાર વ્યક્ત કરું છું. જય જ્ઞાતિ મૈયા. અમારા પ્રજાપતિ સમાજના પ્રમુખ તરીકે હું ભગવાનભાઈ ઘોઘારી આજે આ તમારા પ્રેસ મીડિયા તરફ હું તમને આભાર વ્યક્ત કરું છું. જય શ્રી વાટલિયા પ્રજાપતિ કલ્યાણ ટ્રસ્ટ લુવારવા ભાવનગર વિભાગ. હું મંત્રી શ્રી કિશોરભાઈ સરવૈયા. આજે ખરેખર અમારો 19મો સમૂહ લગ્ન યોજાઈ રહ્યો છે. 1 થી 19 આજ સુધીમાં અમે 742 નવયુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા છે. તો એ તમામનું દાંપત્ય જીવન સીતારામ ભવાની શંકર તેમજ એ લોકોનું રાધાકૃષ્ણ જેવું બની રહે તેવું અમે અંતરથી મા ચામુંડાને પ્રાર્થના કરીએ છીએ. તેમજ આજનો આ અમારો જ્ઞાતિનો મેળાવડો ખરેખર એક એકતાનું પ્રતીક બની રહે તેમજ આવતા દિવસોની અંદર અમારા જે અમે અમારા સમાજમાં એક એવો નીતિ નિયમ કરવા માગીએ છીએ કે અમારા તમામ જે વરઘોડિયાઓ છે તમામના જે લગ્ન છે સમૂહ લગ્નમાં જ યોજાશે એવું આજથી અમે સંકલ્પ પણ કરવાના છીએ, જેથી એક સમાજની અંદર એક નવો એક ધ્યેય નવો એક ગોલ પ્રમાણે અમે કાર્ય કરવા જઈ રહ્યા છે. તો આજના આ કાર્યક્રમે ખૂબ ખૂબ અમે અમારા જ્ઞાતિજનોના મહેમાનોને સન્માનિત કરીએ છીએ તેમજ આજકાલ ઘણા બધા અમારા આમંત્રિત મહેમાનો પણ ઉપસ્થિત છે એ સર્વેનો અમે આભાર કરીએ છીએ. તેમ તમામ અમારા જ્ઞાતિજનોનો પણ આજ હૃદયથી અમે સ્વાગત કરીએ છીએ એમજ સૌરનો અમે આભાર માનીએ છીએ. જય જ્ઞાતિ મૈયા, જય આપ.